દીપિકા સારા સદ્ધાના બેંક એકાઉન્ટનો વારો, સાત અભિનેતાઓની પણ પૂછપરછ થશે. એનસીબી દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરના બેંક એકાઉન્ટની તપાસ કરશે. મુંબઈના ડ્રગ્સ કેસમાં જ્યારથી બોલિવૂડના કલાકારોના નામ સામે આવવા લાગ્યા છે ત્યારથી આ મામલો વધુ ને વધુ અટપટો થતો જાય છે. હાલમાં પૂરા ભારતમાં ડ્રગ્સ કેસની સૌ કોઈ પરિચિત છે. આ કેસમાં દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, રકુલપ્રીત સિંહ જેવા કલાકારો ફસાયેલા છે. એનસીબીએ આ મામલે આ હિરોઈનોની પૂછપરછ પણ કરી રહી છે. ત્યારે હવે એનસીબી દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરના બેંક એકાઉન્ટની તપાસ કરશે. આ સાથે જ એનસીબી હવે ટૂંક સમયમાં મોટા સાત અભિનેતાઓની પૂછપરછ પણ કરશે. સુશાંતસિંહ રાજપૂતના મોત મામલામાં ડ્રગ્સ એંગલને લઈને એનસીબી બોલિવૂડની ત્રણ મોટી અભિનેત્રીઓની પૂછપરછ કરી ચૂકી છે. ત્યારે હવે એનસીબી આ ત્રણ અભિનેત્રીઓના બેંક એકાઉન્ટ દ્વારા થયેલી લેણદેણ અંગેની તપાસ કરશે. તારી પાસે માલ છે? માલ છે પરંતુ ઘરે છે, હું બાંદ્રામાં છું. જો તને માલ જોઈએ તો હું અમિતને કહી દઉં છું. હા પ્લીઝ. અમિત પાસે છે તે લાવી રહ્યો છે. હેશ છે, વીડ નથી. હા હેશ. હા હેશ, તું કોકો કેટલા વાગે આવે છે? 11:30 થી 12 વાગ્યા સુધીમાં. શૈલ કેટલા વાગ્યા સુધી ત્યાં રહેશે? એનસીબી હવે એ તપાસમાં લાગી ગઈ છે કે શું આ ત્રણેય અભિનેત્રીઓએ ડ્રગ્સની લેવેચને લઈને કોઈ લેણદેણ કરી છે કે નહીં. ત્રણેય અભિનેત્રીઓના ક્રેડિટ કાર્ડનું છેલ્લા 3 વર્ષનું પેમેન્ટ શોધવામાં આવી રહ્યું છે. ઉપરાંત આ કેસમાં બોલિવૂડના મોટા મોટા પ્રોડ્યુસર અને 7 મોટા અભિનેતાઓ સાથે પણ પૂછપરછ કરવાની લીલી ઝંડી મરી ગઈ છે. એનસીબી પ્રમુખે અભિનેત્રીઓ અને ડ્રગ્સ પેડલરમાં જે જે નામ સામે આવ્યા છે તેમની પૂછપરછ કરવાની પરવાનગી આપી દેવાઈ છે. હવે જલ્દી એનસીબી આ અભિનેતાઓની ડ્રગ્સ મામલે પૂછપરછ શરૂ કરશે. આ સિવાય મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખનું કહેવું છે કે તે સીબીઆઈની તપાસની પરિણામની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. અનિલ દેશમુખે જણાવ્યું કે સીબીઆઈના આ કેસ સોંપ્યાને 1.5 મહિનાથી પણ વધુ થઈ ગયો છે, પરંતુ હજુ સુધી તપાસ ક્યાં સુધી પહોંચી? સુશાંતસિંહ મામલાની તપાસની તેઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. અનિલ દેશમુખે જણાવ્યું કે મહારાષ્ટ્ર પોલીસ પોતાની રીતે તો તપાસ કરી જ રહી હતી, પરંતુ આ મામલાની તપાસ એકાએક સીબીઆઈને સોંપી દેવામાં આવી. બ્યુરો રિપોર્ટ્સ, ZS TV, મુંબઈ.